ચાલો તમારી પાઠ્યપુસ્તકમાં પાના નંબર છ્યાસી ખોલો જેમાં પહેલાં જોઈએ બાદ બાકી હવે એમાં જો પહેલી રકમ સાત માઇનસ ચાર બરાબર કેટલા તો સાત ઉપર સાત લખોટી કરો કેટલી બાદ કરવાની છે ચાર તો ચાર ઉપર શું કરવાનું તો કે ચાર લખોટી પર ચોકડી મારી દેવાની ચલો ચાર લખોટી પર ચોકડી મારી દઈએ હવે બાકી વધેલી લખોટી ગણીએ ચાર ઉપર ચોકડી મારી દીધી તો કેટલી લખોટી વધે છે ચલો ગણીએ એક બે અને ત્રણ ચલો ગણો તો એક બે અને ત્રણ કેટલી લખોટી વધે છે ત્રણ તો કે સાતમાંથી ચાર જાય તો કેટલા વધે તો કે ત્રણ તો ચલો જવાબમાં લખી નાખો ત્રણ પછી બીજી રકમ જો શું છે તો કે નવ ઓછા આઠ બરાબર કેટલા તો નવ ઉપર નવ લખોટી કરીએ એમાંથી હવે કેટલી લખોટી લખોટી બાદ કરવાની છે તો કે આઠ તો આઠ ઉપર શું કરવાની રહેશે એમ તો કે આઠ લખોટી પર ચોકડી મારી નાખવાની ચલો આઠ લોખોટી પર ચોકડી મારી દઈએ તો હવે કેટલી લોખોટી વધે છે ચલો ગણીએ તો કે એક કેટલી વધે છે તો કે એક તો જવાબમાં કેટલા આવશે એક નવ ઓછા આઠ બરાબર એક હવે પછીની રકમ જોઈએ તો શું છે એને નીચે જુઓ બે ઓછા બે બરાબર કેટલા તો બે ની ઉપર કેટલી લખોટી આવશે તો કે બે ઉપર બે લખોટી હવે કેટલી લખોટી ઉપર ચોકડી મારવાની રહેશે તો કે બે ઉપર તો ચલો બે બે લખોટી ઉપર શું કરો ચોકડી મારી દો હવે કેટલી લખોટી વધે છે તો કે એક પણ નહીં તો જવાબમાં શું આવશે શૂન્ય બે ઓછા બે બરાબર શૂન્ય હવે આગળની રકમ જોઈએ તો શું કીધું છે છ ઓછા બે બરાબર કેટલા તો હવે છ ઉપર છ લખોટી કરવાની એમાંથી કેટલી લખોટી બાદ કરવાની રહેશે સરસ બે તો છ લખોટી પર શું કરી નાખવાની ચોકડી મારી દેવાની તો હવે ચાલો ગણીએ કેટલી લખોટી એક બે ત્રણ અને ચાર કેટલી વધી એક બે ત્રણ અને ચાર લખોટી તો જવાબમાં લખી નાખો ચાર છ ઓછા બે બરાબર ચાર હવે એવી જ રીતના ઊભી રીતના દાખલા ગણીએ આડી રીતના હતા હવે તમારી બુકમાં જો ઊભી રીત છે તો કે આઠ ઓછા ચાર બરાબર કેટલા તો આઠ સામે આઠ લખોટી કરવાની ચલો આઠ લખોટી થઈ ગઈ હવે કેટલી લખોટી ઉપર ચોકડી મારવાની છે તો કે ચાર લખોટી ઉપર ચોકડી મારી દેવાની ચલો ચાર ઉપર ચોકડી મારી દઈએ હવે ગણીએ કેટલી લખોટી વધે છે એક બે ત્રણ અને ચાર કેટલી લખોટી વધી ચાર તો આઠ ઓછા ચાર બરાબર ચાર તો જવાબમાં લખી નાખો ચોગળે ચાર હવે પછીના બે દાખલા તમારે તમારી જાતે કરવાના છે જેમ આપણે આ દાખલા કર્યા એવી જ રીતના આ દાખલા તમારે જાતે કરવાના છે હવે નીચે જો ઉદાહરણ આપ્યું છે એ જ પ્રમાણે આપણે નીચેના દાખલા ગણવાના રહેશે હવે એમાં પહેલી રકમ જોઈએ તો શું છે પંદર ઓછા ચાર બરાબર કેટલા તો પંદર ઉપર પંદર કેળા કરવાના એમાંથી કેટલા કેળા બાદ કરવાના તો કે ચાર કેળા તો ચાર કેળા ઉપર શું કરી નાખવાની તો કે ચોકડી મારી દેવાની ચલો ચાર કેળા ઉપર આપણે શું કરીશું તો કે ચોકડી મારીશું હવે કેટલા કેળા વધ્યા તો કે કેળાનું જૂથ એટલે એમાં દસ કેળાને એક અગિયાર તો કેટલા કેળા થાય તો કે એકમનો એક અને જૂથના દશકમાં એક લખી નાખીશું તો પંદરમાંથી ચાર જાય તો કેટલા કેળા વધશે વેરી ગુડ અગિયાર કેળા તો ચલો જવાબમાં લખી નાખો અગિયાર હવે બીજી રકમ જોઈએ સત્તર ઓછા બે બરાબર કેટલા શું છે સત્તર ઓછા બે બરાબર કેટલા તો સત્તર સામે કેટલા કેળા આવશે તો કે સત્તરની ઉપર સત્તર કેળા એટલે કે એક દશક એટલે કે દસ કેળાનું જૂથ આવશે અને બીજા સાત કેળા આવશે હવે દસ કેળાનું જૂથ અને સાત કેળામાંથી કેટલા કેળા બાદ કરવાના છે આપણને બે જ કેળા બાદ કરવાના છે ચલો બે ઉપર ચોકડી મારી દઈએ હવે ગણીએ કેટલા વધે તો કે એકમના તો થઈ ગયા હવે એકમના ગણીએ અગિયાર બાર તેર ચૌદ અને પંદર તો જવાબમાં કેટલા આવશે તો કે એકડે પાછળે પંદર તો ચલો જવાબમાં લખી નાખો એકડે પાચળે પંદર સત્તર ઓછા બે બરાબર પંદર હવે આગળની રકમ જોઈએ ઓગણીસ ઓછા સાત બરાબર કેટલા તો ઓગણીસ ઉપર કેટલા કેળા કરવાના રહેશે તો કે ઓગણીસ એક તો દસ કેળાનું જૂથ અને બીજા નવ કેળા છૂટા એમાંથી સાત કેળા ઉપર ચોકડી મારી દેવાની હવે કેટલા કેળા વધે તો કે દસ કેળાનું જૂથ પછી અગિયાર અને બાર કેટલા કેળા વધે છે તો કે બાર તો જવાબમાં લખી નાખો એકડે બગડે બાર ઓગણીસ ઓછા સાત બરાબર બાર હવે એના પછીની રકમ જોઈએ બાર ઓછા એક બરાબર કેટલા બારના બાર કેળા કરવાના એમાંથી એક કેળા ઉપર શું કરી નાખવાનું તો કે ચોકડી મારી દેવાની હવે એક કેળા ઉપર ચોકડી મારી દીધી તો એક કેળો અને દસ કેળા એટલે કેટલા કેળા થશે તો કે અગિયાર એકમનો એક અને દસ કેળાનું જૂથ એટલે અહીંયા એક મૂકી દઈએ દશકના સ્થાન એટલે બાર ઓછા એક બરાબર અગિયાર જવાબમાં લખી નાખો બે એકડા અગિયાર હવે આગળ જોઈએ તો કે આઠ ઓછા આઠ અઢાર ઓછા આઠ બરાબર કેટલા તો અઢારની ઉપર અઢાર કેળા અને એમાંથી કેટલા કેળા બાદ કરવાના રહેશે તો કે આઠ કેળા ઉપર ચોકડી મારી દેવાની હવે અઢાર કેળામાંથી આઠ કેળા ઉપર ચલો ચોકડી મારી દઈએ તો કેટલા કેળા વધે છે સરસ દસ કેળા એટલે દસ કેળાનું જૂથ વૈધું છે તો કેટલા કેળા વધે છે તો કે દસ ચલો એમાં લખી નાખો દસ એકડે મીંડે દસ હવે આગળ જોઈએ ચૌદ ઓછા ત્રણ બરાબર કેટલા તો ચૌદના સ્થાને ચૌદ કેળા પેલા મૂકી જઈએ એમાંથી ત્રણ કેળા બાદ કરવાના રહેશે તો ચલો ત્રણ ઉપર ચોકડી મારી દઈએ હવે ગણીએ કેટલા કેળા વધે છે તો કે દસ કેળાનો જૂથ અને એક એટલે કેટલા થશે દસ ને એક અગિયાર તો જવાબમાં કેટલા આવશે બે એકડા અગિયાર તો ચલો જવાબમાં લખી નાખો બે એકડા અગિયાર હવે આગળની રકમ જોઈએ તો કઈ છે તો કે કરવાના હવે માંથી કેટલા કેળા ઉપર ચોકડી મારવાની છે તો કે પાંચ કેળા ઉપર તો ચલો પાંચ કેળા ઉપર આપણે ચોકડી મારી દઈએ હવે ગણીએ કેટલા કેળા વધ્યા તો કે દસ કેળા જૂથ એટલે દસ ઈ કેળા અને બાકી કેટલા કેળા વધે છે ખાલી તો એક અને બે તો બે કેળા એકમના સ્થાને મૂકી દઈએ એટલે કે ને તો એકડે બગડે બાર સત્તર માંથી પાંચ જાય તો કેટલા કેળા વધશે તો કે બાર ચલો એમાં લખી નાખો બાર હવે વહેતા ત્રણ દાખલા બાર ઓછા ચાર અગિયાર ઓછા એક તેર ઓછા જીરો આ ત્રણ દાખલા તમારે જાતે કરવાના છે તમારે જાતે ટ્રાય કરવાની છે જેમ આપણે આગળના દાખલા કહી રહ્યા આવી જ રીતના ત્રણ દાખલા તમારે જાતે કરવાના રહેશે હવે એવા જ ઊભી રીતના દાખલા જોઈએ આપણે તો પહેલી રકમ શું છે સત્તર ઓછા ચાર બરાબર કેટલા તો સત્તરની જગ્યાએ સત્તર કેળા કરીએ એમાંથી કેટલા કેળા બાદ કરવાના છે તો કે ચાર કેળા તો ચલો ચાર કેળા ઉપર ચોકડી મારી દઈએ તો ચાર કેળા ઉપર આપણે શું કરીશું તો કે ચોકડી મારી દઈશું હવે ચાર કેળા ઉપર ચોકડી મારી દીધી તો કેટલા કેળા વધે છે તો કેટલા વૈધા ત્રણ અને જે દસ નો જૂથનું એક દશકના સ્થાને એક લખી નાખી તો જવાબ કેટલા આવશે તો કે તેર ચાલો લખી નાખો એક જૂથ અને બીજા આઠ કેળા હવે કેટલા કેળા ઉપર ચોકડી મારવાની ત્રણ તો ત્રણ કેળા ઉપર ચોકડી મારીએ તો કેટલા વધશે તો કે એક બે ત્રણ ચાર અને પાંચ કેટલા કેળા વધશે તો કે પાંચ અને દસ કેળાનું જૂથ તો કેટલા જવાબ આવશે જવાબ કેટલો આવશે તો કે પાંચ કેળા ઈ જે છૂટક વૈધા એટલે કે ખાલી વૈધા ઈ અને દસ કેળાનું જૂથ ઈ તો કુલ કેટલા કેળા વૈધા દસ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર કેટલા કેળા વધે છે પંદર જવાબમાં લખી નાખો એકડે પાછળે પંદર હવે પછી આગળની રકમ જોઈએ શું છે તો કે પંદર ઓછા પાંચ બરાબર કેટલા હવે પંદરની જગ્યાએ પંદર કેળા કરીએ અને માંથી કેટલા કેળા બાદ કરવાના છે તો કે પાંચ કેળા તો પાંચ કેળા ઉપર ચોકડી મારી દો તો હવે કેટલા કેળા વધે છે તો કે દસ કેળાનું જૂથ વધે છે તો કેટલા કેળા વહીધા કહેવાય તો કે દસ તો કે દશકનો એક અને એકમમાં કાંઈ નથી વૈધું તો એની જગ્યાએ શું આવશે શૂન્ય તો લખી નાખો એકડે મીંડે દસ પછીની રકમ છે ઓછા કેટલા તો સામે કરવાના એમાંથી કેટલા કેળા ચોકડી મારવાની તો કે આઠ કેળા ઉપર ચાલો આઠ કેળા ઉપર ચોકડી મારી દઈએ તો કેટલા વધે છે તો કે આઠ ઉપર ચોકડી મારીએ તો કેટલા વધે છે દસ દસ કેળા જૂથમાં અને એક એટલે કે અગિયાર કેળા વધે છે કેટલા કેળા વધે છે અગિયાર દસ નો એક લખી નાખવાનો અને એક કેળું ખાલી એટલે જવાબ કેટલો આવશે તો તો જવાબમાં લખી નાખો હવે એના પછીની રકમ જુઓ શું છે કે ચાર બરાબર કેટલા અને તેર ઓછા છ બરાબર કેટલા એ તમારે તમારી જાતે ટ્રાય કરવાની છે જેમ આપણે આગળના દાખલા કહી રહ્યા એવી જ રીતના આ દાખલા તમારે તમારી જાતે કરવાના રહેશે હવે આગળ જોઈએ તો શું કીધું છે રકમ વાંચીએ તો કે સોહનની મમ્મી બજારમાંથી નવ કેળા લાવી શું કીધું છે સોહનની મમ્મી બજારમાંથી નવ કેળા લાવી તેમાંથી ચાર કેળા સોહનને આપ્યા હવે તેમની પાસે કેટલા કેળા બાકી રહ્યા

તો કે ચાર કેળા ઉપર તો ચલો ચાર કેળા ઉપર શું કરી નાખીએ ચોકડી મારી દઈએ હવે બાકી રહેલા કેળા ગણીએ કેટલા છે અને પાંચ કેટલા કેળા સોહન ના મમ્મી પાસે બાકી રહે જવાબ શું આવ્યો પાંચ નવ માંથી ચાર છે તો પાંચ તો સોહન ની મમ્મી પાસે પાંચ કેળા બાકી રહે એવી જ રીતના એના પછીનો દાખલો કરીએ ચલો એના પછીનો દાખલો વાંચીએ રકમ શું કીધું છે રહીમ પાસે આઠ ફૂલ હતા તેમાંથી ત્રણ ફૂલ ફૂલદાનીમાં મૂક્યા તો તેની પાસે કુલ કેટલા ફૂલ વધ્યા તો રહીમ પાસે કેટલા ફૂલ છે તો કે આઠ ફૂલ રહીમ પાસે હતા તો આઠ ફૂલ કરીએ ઓછા કેટલા ફૂલદાનીમાં મૂકા તો ઓછા કરીને ત્રણ ફૂલદાનીમાં મૂકા તો આઠની નીચે ત્રણ લખી નાખીએ ત્રણ ફૂલદાની મૂક્યા તો હવે આઠ ફૂલ માંથી કેટલા ફૂલ ચાર અને પાંચ તો હવે રહીમ પાસે કેટલા ફૂલ વધે છે પાંચ આઠ માંથી ત્રણ જાય તો કેટલા વધે પાંચ પાંચ ફૂલ રહીમ પાસે બાકી રહ્યા હવે આગળ જોઈએ પતું ફેરવો તમારી પાઠ્યપુસ્તકમાં પાના નંબર અઠ્યાસી ઉપર જોઈએ શું કીધું છે શું કીધું છે સરવાળાનો મહાવરો હવે એમાં પહેલી રકમ જુઓ શું કીધું છે ત્રણ વત્તા સાત બરાબર કેટલા તો ત્રણ ઉપર ત્રણ લખોટી સાત ઉપર સાત લખોટી બરાબર ગણીએ તો ચલો પહેલાં એક બે અને ત્રણ ત્રણ લખોટી ઈ ચલો ગણીએ એક બે ત્રણ પછીની લખોટી ગણીએ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ કેટલી લખોટી થઈ દસ ત્રણ વત્તા સાત બરાબર દસ તો લખી નાખો દસ લખોટી દસનું જૂથનું એક અને એકમનું કઈ નથી તો શૂન્ય હવે આગળ જોઈએ સાત વત્તા છ બરાબર કેટલા તો સાત સામે સાત લખોટી છ લખોટી હવે દસ લખોટીનું પેલા શું કરી નાખવાનું તો કે જૂથ બનાવી લેવાનું તો કે સાત આ આઠ નવ અને દસ તો દસ લખોટીનું જૂથ બનાવી નાખો ચલો પેલા હવે આપણે આ જૂથ બનાવી નાખવું હવે બાકી કેટલી રહે છે ખુલ્લી છે ત્રણ અને દસનું દસ ના જૂથનું શું લખી નાખવાનું દશકના સ્થાને એક તો જવાબ કેટલો આવ્યો એકડે તગડે તેર ચલો લખી નાખો એકડે તગડે તેર હવે આગળ જોઈએ પાંચ વત્તા આઠ બરાબર કેટલા તો પાંચની સામે પાંચ લખોટી અને આઠની સામે આઠ લખોટી હવે પેલા દસ લખોટીનું શું કરી નાખવાનું દસ લખોટીનું જૂથ બનાવી લીધું હવે ખુલ્લી કેટલી લખોટી વૈધી તો કે એક બે અને ત્રણ તો એકમના સ્થાનમાં લખી નાખો ત્રણ અને દસના જૂથનું શું કરી નાખવાનું દશકના સ્થાને એક તો કેટલો જવાબ આવ્યો તેર લખી નાખો એકડે તગડે તેર હવે આગળ જોઈએ નવ વત્તા બે બરાબર કેટલા તો નવ સામે નવ લખોટી અને બે સામે બે લખોટી હવે શું કરવાનું દસ લખોટીનું જૂથ બનાવી નાખવાનું બનાવી લીધું તો ખુલ્લી કેટલી વૈદી તો કે એક તો એકમના સ્થાને એક અને દસના જૂથનું દશકના સ્થાને એક એટલે જવાબ અગિયાર લખી નાખો અગિયાર હવે બાકીના દાખલા તમારે તમારી જાતે કરવાના છે હવે નીચે જુઓ બાદ બાકીનો મહાવરો એમાં જો તેર ઓછા સાત બરાબર કેટલા તો તેર સામે તેર લખોટી અને સાત લખોટી ઉપર શું કરી નાખવાની ચોકડી મારી દેવાની ચલો ચોકડી મારી દઈએ સાત લખોટી ઉપર તો હવે કેટલી લખોટી બાકી રહી ચલો ગણીએ ચલો તમારે પણ ગણવાનું છે એક બે ત્રણ ચાર પાંચ અને છ કેટલી લખોટી બાકી રહી છ તો જવાબમાં લખી નાખો છ ગળે છ હવે આગળ જોવો સોળ ઓછા છ બરાબર કેટલા તો સોળ સામે સોળ લખોટી એમાંથી કેટલી લખોટી બાદ કરવાની તો કે છ લખોટી ઉપર શું કરવાનું ચોકડી મારી દેવાની તો ચલો સોળમાં છ લખોટી ઉપર ચોકડી મારી દઈએ હવે કેટલી લખોટી બાકી રહી તો કે દસ કેટલી રહી દસ દસ એટલે કે જૂથના દસનો એક અને એકમમાં કાંઈ વધતું નથી એટલે એ જગ્યાએ શૂન્ય પંદર લખોટી એમાંથી કેટલી લખોટી બાદ કરવાની તો કે ત્રણ ચલો પંદર માંથી કેટલી લખોટી બાદ કરીશું ત્રણ તો ત્રણ ઉપર શું આવશે વેરી ગુડ ચોકડી હવે ગણીએ કેટલી લખોટી બાકી રહી તો કે જૂથના લખોટીની દસ એટલે કે દશકના સ્થાને એક આવશે અને બાકી રહેલી બે એટલે કે દસ અગિયાર અને બાર કેટલી લખોટી બાકી રહી બાર પંદર ઓછા ત્રણ બરાબર બાર લખી નાખો એકડે બગડે બાર હવે આગળ જોઈએ શું છે બાર ઓછા જીરો બરાબર કેટલા હવે બારમાંથી કેટલા બાદ કરવાના છે તો કે શૂન્ય બાર તો જવાબમાં લખી નાખો એકડે બગડે બાર હવે આગળની રકમ જોઈએ ઓગણીસ ઓછા છ બરાબર કેટલા ઓગણીસ માંથી કેટલા બાદ કરવાના છ તો કેટલા વધે તેર લખી નાખો એકડે તગડે તેર હવે એના પછીની રકમ જુઓ કેટલા કીધા છે તો કે ચૌદ ઓછા ત્રણ બરાબર કેટલા ચૌદમાંથી કેટલા બાદ કરવાના ત્રણ કેટલા વધે અગિયાર લખી નાખો બે એકડા અગિયાર પછી છે સત્તર ઓછા ચાર બરાબર કેટલા સત્તરમાંથી ચાર બાદ કરો તો કેટલા વધે સત્તરમાંથી ચાર બાદ કરીએ તો વધે એકડે તગડે તેર તો લખી નાખો એ જવાબમાં એકડે તગડે તેર સત્તર ઓછા ચાર બરાબર એકડે તગડે તેર હવે આગળ જુઓ અઢાર ઓછા સાત બરાબર કેટલા અઢારમાંથી કેટલા બાદ કરવાના તો કે સાત તો કેટલા વધે અઢારમાંથી સાત બાદ કરીએ તો અગિયાર વધે તો જવાબમાં લખી નાખો બે એકડા અગિયાર અહીંયા આપણો ચેપ્ટર પૂરું થયું ચેપ્ટર પાંચ આપણે પૂરો કરો